કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલ તો પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી કે જેઓ તેમના પતિ સાથે જામનગર રહે છે તેમના સસરા પક્ષ ભાણવડ રહેતા હોય જામનગરથી તેમના ઘરે ભાણવડ આવતા તેમના મકાન સામે પાતર ગામના સંદીપ્રવજી શિંગડિયા જેમને ઉંમર વર્ષ સત્યાવીસ પરમેશ્વર ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ચલાવતા હોય બે દિવસ પહેલા ફરિયાદીની સગીર વયની પુત્રી જેની ઉંમર વર્ષ આઠ તેને લલચાવી ફોસલાવીને દુકાનની અંદર લઈ જઈ દુકાનના પાછળના ભાગમાં સગીર પુત્રી સાથે અડપલા કરીને જાતીય સતામણી કરી ફરિયાદીની પુત્રીને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બીજા દિવસે આરોપી તથા ફરિયાદી એક જ જ્ઞાતિના હોય ઘરે આવવા જવાનો વ્યવહાર હોય જેથી ફરિયાદીના ઘરે ગયા બપોર પછીના સમયમાં નળના પાણી આવતા મકાન ઉપર પાણીનો ટાંકો હોય તે ટાંકો પાણીથી ભરાયેલો છે કે કેમ તે જોવા માટે ફરિયાદીએ તેની પુત્રીને મોકલી આ વખતે આરોપી પાછળ ગયો અને ફરિયાદીની પુત્રીને અગાસીના ઉપરના લૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચરતા બાળકીને દુખાવો થતા તેની માતા ફરિયાદીએ પૂછતા આરોપીએ આઠ વર્ષની ફરિયાદીની પુત્રી સાથે દુષ્કર્મ કરેલું જણાવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની તપાસ હાલ તો ભાણવડ સર્કલ વિભાગના પંડ્યા સાહેબ તથા ભાણવડ પીએસઆઈ હેરબા સાહેબ વધુ તપાસ ચલાવી રહ્યા છે સુમિત દત્તાણી જીટીવી ન્યૂઝ ભાણવડ